स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तोने थी जय स्वामी नारायण સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર એવી કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે મહારાજ માનસપુરમાં છે. માનસપુરની અંદર સત્રધર્મા રાજા છે, એના રાજમહેલમાં મહારાજે પધરામણી કરી ત્યારે સત્રધર્મા રાજાનું જે ફેમિલી હતું, કુટુંબ હતું, એને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા હૃદયમાં આવવાના રહેજો અને બીજું અમને તમારા સિવાય બીજો ઘાટ ક્યારેય ના થાય એવા તમે અમને આશીર્વાદ આપો. ત્યારે મહારાજ રાજી થયા અને પછી મહારાજ ત્યાંથી નીકળ્યા આગળ જવા માટે. એટલે સત્રધર્મા રાજાના રાજમહેલની બહાર એક હાથી હતો, એ હાથી ઉપર મહારાજ બેઠા અને રાજા મહારાજની પાછળ ચામર લઈ ચામર ઢોળતા હતા અને મહારાજને વળાવવા માટે જાય છે. હવે મહારાજ માનસપુર શહેરથી આગળ જઈ રહ્યા છે. ગજ પર બેઠે શ્રી હરિ મહાશોભા ધામ ચલે ઉબે બજા રહી દરસ દેત ઘનશ્યામ પૂર ત્રિયા તેહી આઈ સબ ભર ભર મોતી થાર હરિ કુ બદાયે પ્રેમ કર વિનતી કર અપાર હરિ કુ બદાયે પ્રેમ કર વિનતી કર અપાર. મહાન શોભાના ધામ આવા ઘનશ્યામ શ્રીહરિ હાથીની અંબાડીમાં બેઠા ઊભી બજારે સૌને દર્શન આપતા આપતા ચાલ્યા. બજારે નગરવાસી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને આવી ઘણા જ પ્રેમ સાથે મોતીથી હરિને વધાવ્યા. અપાર વિનંતી કરી શ્રીહરિ નગરની બહાર નીકળ્યા. ઉડાડેલો ગુલાલ બધે આકાશમાં છાઈ ગયો, ભૂમિ પણ રંગીલી થઈ ગઈ, હાથી અને ઘોડાઓ પણ રંગરંગ થઈ ગયા. આખું નગર રંગાઈ ગયું, વૃક્ષો અને વેલીઓ પણ રંગથી રંગાઈ ગઈ. પછી સૌને પાછા વાળીને શ્રીહરિ ચાલતા થયા. રાજા શ્રીહરિને 5 કોસ સુધી વળાવવા આવ્યા ત્યારે પ્યારા શ્રીહરિ હાથી ઉપરથી તરત ઉતરી ગયા. તેમણે રાજાને પાછા વાળ્યા. વર્ણિરૂપ હરિરાય ઉઘાડે પગે ચાલતા હતા, મહારાજે પગમાં કશું જ પહેરેલું નથી. ઉઘાડા પગે મહારાજ ચાલવા લાગ્યા જંગલની અંદર. એ દેખીને રાજાના દિલમાં ઘણું દુઃખ થયું. શ્રીહરિએ વેંકટાદ્રીનો માર્ગ લીધો. માનસપુરના રાજાને શ્રીહરિએ તેની સેવા સ્વીકારીને અતિ રાજી કર્યા હતા. જ્યારે શ્રીહરિ ભૂમિ ઉપર ચાલ્યા ત્યારે કમાનમાંથી છૂટેલા તીરની જેમ ઉતાવળાને સીધી ગતિએ ચાલતા હતા. એ સમયે રાજા એક ધ્યાન રાખીને વર્ણિને દેખી રહ્યા હતા. એ મૂર્તિ અત્યંત મનોહર લાગતી હતી. વર્ણિની મનોહર મૂર્તિ જેવી દેખાતી હતી તેવીને તેવી પોતાના હૃદયમાં રાજાએ ઠેરાવી દીધી. તેથી રાજા પોતાના મનમાં ખુશ થયા, પણ તે વાત તેને કોઈ બીજાને કહી નહીં. માનસપુર શહેરનો રાજા
જ્યારે મહારાજને વિદાય કરવા માટે આવે છે ત્યારે મહારાજને વિદાય કરે છે ત્યારે મહારાજની જે મૂર્તિ છે એને દર્શન કરીને એવી ને એવી પોતાના હૃદયમાં ઉતારી લીધી. તમને લેસન આપ્યું છે ને કે મહારાજના દર્શન કરી અને આખે આખા મહારાજને તમારા હૃદયમાં ઉતારવાના છે. રોજ તમને વન ટાઈમ પૂછવામાં આવશે કે મહારાજે કેવું પહેર્યું છે, શું પહેર્યું છે, અને એના પોઈન્ટ મૂકવામાં આવશે. જ્યારે તમે અહીંથી જશો, ગુરુજી આવશે, ત્યારે પછી તમને જો જેના પોઈન્ટ વધારે હશે એને ગુરુજીના હાથે સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. એટલે તમારે રોજ દર્શન આવતીકાલ સવારથી, આજે નહીં, આવતીકાલથી તમારું એ એક્ઝામ રોજ થશે. દિવસમાં એક વખત બપોરે 4 વાગ્યા પછી થશે. એટલે સવારમાં તમારે સવારથી બપોર સુધી દર્શન કરી શકાય. ડેલી એક્ઝામ. રાજાએ મહારાજના દર્શન કર્યા અને જેવા જોયા હતા એવા ને એવા પોતાના હૃદયમાં લીધા. પછી મહારાજ આગળ ચાલતા ચાલતા જ્યારે જંગલમાં ગયા ત્યારે જંગલની અંદર મહારાજને સાધુનો સંગ મળ્યો. સાધુઓ ભેગા થયા. ચલત હરે જબ આગે આયે બહુત સંત કો સંગ પાયે તામે સેવક રામ કરજે હો તામે સેવક રામ કરજે હો ભાગવત કે પડે હી તે હો ભાગવત કે પડે હી તે હો અદોગ્યાપુર કે સોનિવાસી જન્મ સ્થાન મે રહત ઉદાસી ગોપિકા ગીત કે શ્લોક જે હા ગોપિકા ગીત કે શ્લોક જે હા તેહી પાસે હરી શીખત તે હા તેહી પાસે હરી શીખત તે હા. મહારાજ જ્યારે ચાલતા ચાલતા આગળ ગયા ત્યારે રસ્તામાં ઘણા બધા સાધુઓ મળ્યા મહારાજને. મહારાજ તો નીલકંઠવર્ણી સ્વરૂપે છે, જટા છે, નીલકંઠવર્ણી જોયા છે ને તમે, એવા નીલકંઠ સ્વરૂપે મહારાજ હતા. અને મહારાજને રસ્તામાં સાધુઓ મળ્યા. એ સાધુઓમાં એક સાધુનું નામ સેવકરામ હતું. શું હતું? સેવકરામ. એ સેવકરામ જે સાધુ હતો એ ભાગવત ભણેલો હતો. શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એને ભણેલો હતો. જ્યારે મહારાજ અયોધ્યામાં રહેતા હતા ત્યારે અયોધ્યાની અંદર રામ ભગવાનનું જન્મસ્થાન છે અયોધ્યામાં. તો એ અયોધ્યામાં જ્યાં રામ ભગવાનનું જન્મસ્થાન છે ત્યાં સેવકરામ રહેતો. અને સેવકરામને શ્રીમદ ભાગવત મોઢે આવડતું એટલે એમાં ગોપી ગીત આવે છે. એ ગોપી ગીત મહારાજ એમની પાસે શીખતા હતા. તમને કેમ કડિયો સંતો શીખવાડે, શ્લોક શીખવાડે, એવું શીખવાડે ને બોલતા. એમ મહારાજ નાના હતા ત્યારે મહારાજને ગોપી ગીત, ગોપિકા ગીત શ્રીમદ ભાગવતમાં આવે. એ મહારાજ એમની પાસેથી, કયા સાધુ પાસેથી? સેવકરામ. સેવકરામ સંત પાસેથી શીખતા હતા. એ સેવકરામ એમને જંગલમાં મળી ગયા. તેની સાથે પરસ્પર ઓળખાણ થઈ. એટલે ઓળખી જ જાય ને. મહારાજ નાના હતા ત્યારે જોયેલા સેવકરામને એટલે ઓળખી ગયા કે આ તો સેવકરામ. તમે સેવકરામ? હા હું સેવકરામ. હા તમે તો અયોધ્યાના જન્મસ્થાનમાં હતા એ જ? હા એ જ હું. ઓહો આપણે તો, હું નાનો હતો ત્યારે તમે મને ગોપિકા ગીત શીખવાડતા હતા. શીખવાડતો હતો ને. પછી આવી ઓળખાણ થઈ. એ પણ સરવરિયા નાતના હતા. મહારાજ સરવરિયા બ્રાહ્મણ હતા. તો એ જે હતા સેવકરામ એ પણ સરવરિયા બ્રાહ્મણ હતા. એને રામ પ્રતાપભાઈની ખબર આપી અને એમની બીજી બધી વાતો પણ કહી. હવે સાંભળજો, સેવકરામ સાધુએ શું કર્યું? રામ પ્રતાપભાઈ કોણ હતા? મહારાજના મોટા ભાઈ. હવે એ મહારાજના મોટા ભાઈ હતા. મહારાજ અયોધ્યા છોડીને નીકળી ગયા વન વિચરણ કરવા. એટલે રામ પ્રતાપભાઈ રોજ રડતા હતા. ઈચ્છારામભાઈ રોજ રડતા હતા. સુવાસીની ભાભી રોજ રડતી હતી. કેમ રડતા હતા? કારણ કે મહારાજમાં બહુ હેત હતું. એમ થયું કે મહારાજ અમને છોડીને જતા રહ્યા એટલે રોતા હતા. મહારાજ તો સાધુ થવા જતા રહ્યા હતા. તો સાધુ થાય ને તો બધું છોડવું જ પડે ને. તો હવે બધા ઓલા બધા રોતા હતા ઘેર. એટલે સેવકરામે શું કર્યું? સેવકરામ સાધુએ કીધું
કે ભાઈ તમારા રામ પ્રતાપભાઈ છે ને મોટા ભાઈ, એ તો બહુ રડે છે. અને વળી કહ્યું, તમે ઘર છોડ્યું તેને 5 વર્ષ થઈ ગયા છે. સેવકરામે કીધું, તમે ઘર છોડે 5 વર્ષ થયા અને છતાં તેઓ તમારી જગ્યાને સંભાળીને હજી રડી રહ્યા છે. રામ પ્રતાપભાઈ મહારાજની જગ્યા સંભાળે, રોજ રામ મંદિરે જાય, પછી વિચારે ઘનશ્યામ અહીં બેસતા હતા આવું યાદ કરીને રોવે, મહારાજ અહીં બેસીને જમતા હતા એવું યાદ કરીને રોવે, મહારાજ અહીંયા આગળ રમતા હતા એવું યાદ કરીને રોવે. એ બધું પેલા સેવકરામે જોયેલું એટલે સેવકરામે મહારાજને એમ કીધું, તમારા મોટા ભાઈ બહુ રડે તમારા વિયોગમાં, 5 વર્ષથી રડ્યા કરે છે. 4 ધામની યાત્રા કરીને કોઈ સંત આવે ત્યારે એમની પાસે જઈને તમારા સમાચાર પૂછે છે, જ્યારે ખબર ન મળે ત્યારે અંતરમાં ઘણા અકળાય છે. અરે અરે ઘનશ્યામ, તમને ખબર છે તમારા મોટા ભાઈ 4 ધામમાંથી કોઈ સાધુ આવે ને અયોધ્યામાં, એટલે એની પાસે જઈને પૂછે કે તમે મારો ભાઈ જોયો છે, નાનો ઘર છોડીને જતો રહ્યો છે, આ અયોધ્યા છોડીને જતો રહ્યો છે, 11 વર્ષનો હતો ત્યારે જતો રહ્યો છે, બહુ રૂપાળો છે, બહુ દેખાવડો છે, બહુ હોશિયાર છે, તમને ગમી જાય એવો છે, બધા એમાં ખેંચાય એવો છે, મારા ભાઈની ઓળખાણ જે છે આખી દુનિયા એમાં ખેંચાય, ભગવાન એવા છે, ઘનશ્યામ મહારાજ કેવા છે, બધા એમાં ખેંચાય એવા છે ને, એટલે તમારે અહીંયા આગળ આવ્યા છો એટલે 3 કામ કરવાનું. 1, ભક્તિ કરવાની. શું કરવાનું? ભક્તિ કરવાની, ભગવાનની મૂર્તિ રાખીને ભક્તિ કરવાની. જો સરસ ફ્લ્યુટવાળા છે, ઢોલકીવાળા છે, ગાવાવાળા છે, કરતાલવાળા છે, નાચવાવાળા છે, મજા પડી જાય, દાદા હોય નાના થઈ જશે તમારી જોડે. એટલે સૌથી પહેલાં ભક્તિ કરવાની. શું કરવાનું? ભક્તિ કરવાનું. બીજું, સારામાં સારું પેટ ભરીને ભોજન કરવાનું. શું કરવાનું? સારામાં સારું પેટ ભરીને ભોજન કરવાનું. અને ત્રીજું, પેટ ભરીને ખુલ્લી જગ્યામાં રમવાનું. શું કરવાનું? પેટ ખાલી થતા સુધી, પેલું ભરેલું હોય ને એ ખાલી થાય ત્યાં સુધી રમવાનું. 3 કામ કરવાનું તમારે. એટલે ભક્તિ કરવાની, એમાં સત્સંગ આવી ગયો, સંતોનો સમાગમ કરવાનો, કડીઓ મોઢે કરવાની, વચનાઉદ મોઢે કરવાના, મહારાજના દર્શન કરવાના, પછી એમાં પાકા થઈ જાઓ, થોડો ટાઈમ એમાં જાય, પછી ભોજન એમાં બરાબર થઈ જાય એટલે પચાવવા માટેનું સાધન પ્લેગ્રાઉન્ડ બરાબર, એટલું કરજો. હા, સેવકરામ સાધુ પેલા ઘનશ્યામ મહારાજને શું કહે છે, નીલકંઠવરની છે પણ એ તો ઘનશ્યામ નામથી જ ઓળખે છે મહારાજને, એટલે કે ઘનશ્યામ તને તારા મોટા ભાઈ કેટલા સંભાળે છે, તું ઘર છોડીને જતો રહ્યો, જે આવે બધાને પૂછે છે કે મારો ભાઈ જોયો, મારો ભાઈ જોયો, મારો ભાઈ જોયો, ત્યારે પેલા સાધુઓ પૂછે કે તારા ભાઈની ઓળખાણ શું, તો કે મારો ભાઈ એવો છે કે એને તમે ગમે તે જગ્યાએ બેસાડો, આખી દુનિયા એમાં ખેંચાય એવો મારો ભાઈ છે, એની ઓળખાણ જ આ છે, આવું કે. અને રામ પ્રતાપભાઈ રડે મહારાજના વિયોગમાં. ભગવાનની અંદર હેત થાય તો રડવું આવે. તમે નાના હો ત્યારે મમ્મીને છોડીને જવાનું હોય તો રોવું આવે, આવે મમ્મીથી દૂર થાવ તો રોવું આવે ને, અને તમારાથી તમારા મમ્મી દૂર જાય તો રોવું આવે ને. કારણ શું? હેત છે. શું છે? હેત. એવું હેત કોની અંદર થવું જોઈએ? મહારાજમાં. એવું હેત કોની અંદર થવું જોઈએ? ગુરુજીમાં. એ આપણાથી દૂર જાય ત્યારે રોવું આવે. ભગવાન આપણાથી દૂર જાય, ભૂલાઈ જાય, માનસિક કરતા હોય અને ભગવાન આપણા ધ્યાનમાં ન આવે તો રોવું આવે. આ થોડી કથા મારે બે બાજુ કરવાની, આ લેવલ ને આ લેવલ, એટલે હવે હરિચરિતનો સાગરને થોડું ગોળવું પડશે. એવું થાય એટલે હેત એવી રીતે કરવું. કેવું હેત કરવાનું? કે ભગવાનના વિયોગમાં રોવું આવે. શું આવે? ભગવાનના વિયોગમાં રોવું આવે. કોને કોણ રડ્યા છો ભગવાનના વિયોગમાં? તમારામાંથી કોઈ રડ્યા છો? ભગવાનનું કીર્તન ગાતા રડ્યા છો ક્યારેય? નથી રડ્યા બરાબર. તમારે તો ભગવાન ભેગા ને ભેગા જ રહે એટલે વિયોગ થાય ત્યારે રોવો ન જુદો વાર છે. ઘનશ્યામ મહારાજ ત્યાંથી, આ સેવકરામ કહે છે કે હવે હું તમને છોડવાનો નથી, 4 ધામની યાત્રા કરીને કોઈ સંત આવે ત્યારે એમની પાસે જઈને તમારા સમાચાર પૂછે, જ્યારે ખબર ન મળે ત્યારે અંતરમાં ઘણા અકળાય છે, તમે પ્રીતિ તોડી નાખી, ફરીવાર ક્યારેય મળ્યા નહીં, મોટા ત્યાગી તો ઘણા હોય છે પણ આવી રીતે તમે ક્યાંય સાંભળી નથી, હવે અમે અને તમે સાથે જ અયોધ્યા પૂરી જઈએ, તમે મારે હાથ આવ્યા છો એટલે હવે દૂર કરીશ નહીં. સેવકરામે શું કર્યું? મહારાજને ઝાલ્યા. હવે આ સાધુ છે,
સાધુ કોઈ દી એવું કરે દેહના સંબંધીમાં પ્રીતિ થાય એવું કરે સાધુ? સાધુ શું કરે? સાધુ સાધુ કરે. સાધુ શું કરે? સાધુ સાધુ કરે. સાધુ કંઈ થોડો દેહના સંબંધીમાં પ્રીતિ કરાવે? આ તો સાધુ હતો, પાછા નીલકંઠવર્ણી સાધુ, અને સેવકરામ તો કેટલો મોટો સાધુ, આખું શ્રીમદ ભાગવત મોઢે, અને મહારાજનો હાથ જાલીને કે હવે હું તમને છોડવાનો નથી, પાછા હું રામ પ્રતાપજીને હોપી દઈશ તમને. અને પછી મહારાજ ખીજાયા. મહારાજ કે શ્રી હરિ સોની સોહસત ભયેઉ, તુમાર હમાર અબ સાથ ન હોઉ, પૂર્વાશ્રમ કે સંબંધી જોવો, પૂર્વાશ્રમ કે સંબંધી જોઉ, ત્યાગી કોન સંભાર ના સોઉ, ત્યાગી કોન સંભાર ના સોઉ, ત્યાગી હોય સંભારત જેહા, જરૂર બંધન હોવત તેહા, અબ ન તુમારે સંગ હમ કરહી, અબ ન તુમારે સંગ હમ કરહી, એકેલે જાઈ કે ફિરહી, એકેલે જાઈ કે ફિરહી, શ્રી હરે સોની સોહસત ભયેઉ. પેલો સેવક રામ જ્યારે મહારાજને એવું કહે છે કે હું તમને હવે છોડું નહીં, મારા તો 16 વર્ષના 15 વર્ષના હતા ને, એટલે આમ કાંડું ઝાલ્યું, આ તો હતો 45-50 વર્ષનો, કાંડું ઝાલ્યું, હું તમને હવે તમારા મોટા ભાઈને પાછા હોપી દઈશ, હવે હું તમને અહીંથી આગળ જવા દઈશ નહીં, ત્યારે મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે અમારો ને તમારો સંગાથ હવે નહીં રહે, પૂર્વાશ્રમના જે સંબંધી હોય એને ત્યાગીએ સંભાળવા જોઈએ નહીં, ત્યાગી થઈને જે પોતાના સંબંધીને સંભાળે એને જરૂર બંધન થાય, હવે હું તમારો સંગ નહીં રાખું, હું જઈને એકલો જ ફરીશ, આટલા માટે જ હું એકલો ફરું છું, કોઈ પણ ત્યાગીને ભેડા રાખતો નથી, કોઈને ભેડા રાખીએ તો જઈને ઘરના લોકોને વાત કહે, પછી સંબંધીઓ ઘરમાં ન રહે અમારી પાછળ આવે, અને જ્યારે અમારા સંબંધીઓ અમારી પાછળ પાછળ આવે તો અમને સુવાન કે સુખ રહે નહીં, કેમ જે સંબંધીઓ જ્યારે ભેળા મળે ત્યારે ત્યાગની મજાને મર્યાદા રહેતી નથી. આવું કહીને શ્રીહરિએ તેનો સંગ તજી દીધો. મહારાજ પાવરવાળા હતા, ઢીલા ઢસ નહોતા કે આમ કામ પકડીને લઈ જઈને હાલતા થાય. મહારાજ આમ ઝાટકો મારીને હાથ ખેડવી નાખ્યો, હાલતો થા કે મને ક્યાં તું અયોધ્યા લઈ જવા આવ્યો? સાધુ છો? કોણ છો? સાધુ થઈને આવી વાત કરે છે? પૂર્વાશ્રમના ભાઈને સંભાળે છે, પૂર્વાશ્રમની ભાભીને સંભાળે છે, સાધુ આવી વાતો કરે? સાધુ તો એવી વાતો કરે કે દેહના સંબંધી ખોટા છે, આવી વાતો કરે, અને તમે આવી વાતો કરો સાધુ થઈને? મારે તમારી ભેગા રહેવું જ નથી, હું એટલે જ એકલો ફરું છું, કારણ કે તમારા જેવા બે ભટકાઈ જઈને આવી વાતો કરે, પછી મારી વાતો પાછા મારા દેહના સંબંધી મારા ભાઈને બધાને કે એ બધા મારી પાછળ આવે, તો પછી ભગવાન ભજવાનું સુખ આવે નહીં. આ કોની સમજણ છે? જે સાધુ થવા નીકળ્યા હોય એની. તમારામાંથી જેને નીકળવું હોય એને આવી સમજણ રાખવી પડે, જેને નીકળવું હોય એને આવી સમજણ રાખવી પડે, અને જે નીકળ્યા હોય અમારા જેવા એને આવી સમજણ રાખવી પડે, જેને નથી નીકળવાનું એને માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, જેને નથી નીકળવાનું એને કયું સૂત્ર રાખવાનું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એને ગુરુની સેવા કરવાની, માતા પિતાની સેવા કરવાની, બધાની સેવા કરવાની, એની આજ્ઞામાં રહેવાનું, અને જેને નીકળવું છે, જે નીકળ્યા છે એને કોઈને સંભાળવાના નહીં, જો સંભાળે તેનો ત્યાગમાં વિઘ્ન આવે. એટલે મહારાજે સંસારનો ત્યાગ કર્યો છે, મહારાજ તો સાધુ થવા નીકળ્યા છે, એટલે મહારાજે સેવકરામને ચોખ્ખું કહી દીધું કે અમારી આગળ દેહના સંબંધીની વાત કરતા નહીં, મારે તમારી ભેગા રહેવું જ નથી, કારણ કે તમે મારી આગળ આ વાત કરો અને પછી એની અંદરથી દેહના સંબંધીમાં પ્રીતિ થાય. મહારાજ વખતે એક ઘટના ઘટી ગઈ. મહારાજ જ્યારે વેલાલમાં હતા ત્યાં જ્ઞાનાનંદ સ્વામી હતા. કયા સ્વામી? જ્ઞાનાનંદ સ્વામી. તે જ્ઞાનાનંદ સ્વામીને એવો સંકલ્પ થયો કે મારે
મારી માને સત્સંગી કરવાની બાકી રહી ગઈ છે, મારી માને સત્સંગી કરવાની બાકી છે. તે જ્ઞાનાનંદ સ્વામીનો સંકલ્પ થયો, પણ બહુ ડાયા સાધુ. આ ભાયાત્માનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે. એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી, સ્વામી મને આવો સંકલ્પ થાય છે, એટલું સારું, યોગ્ય જગ્યાએ જો રોગ કે તો નિવારણ થાય. તો મુક્તાનંદ સ્વામી કે વાંધો નહીં, આપણે મહારાજને પૂછી લઈએ, રજા આપે તમે માને સત્સંગ કરાય આવો, પાછા આવજો. પછી સ્વામી બહુ ટેકનિકવાળા હતા. આ બધી રીતો જેને આવડે ને એને જ આવડે, નહીં તો ડૉક્ટર જો હરખો ના હોય ને તો નાકનું ઓપરેશન કરવાની જગ્યાએ કાનનું કરી નાખે, એવું થાય. જ્ઞાનાનંદ સ્વામી વિશે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામીને મહારાજે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ, જ્ઞાનાનંદ સ્વામીને માને સત્સંગ કરાવવા જવું છે તો જાય. મહારાજ કે કેટલા સાધુઓ બેઠા છો આ સભામાં? મહારાજ આમ નજર નાખી, બધા સંતો બેઠા હતા. મહારાજ કે તમારામાંથી કેટલાને તમારા દેહના સંબંધીને સત્સંગ કરાવવા જવું છે? કે જેને જવું હોય એ અમારી આજ્ઞા લઈને જઈ શકે છે. જ્ઞાનાનંદ સ્વામી ના કીધું, પણ બીજાને કીધું, જેને જવું હોય એ જઈ શકે છે. કોને જવું છે ભાઈ? કોઈ સાધુ બોલે, માને સત્સંગ, મમ્મીને સત્સંગ કરવા જવું સાધુ કે કોઈ દી? એકે બોલ્યા નહીં. પછી મહારાજ કે જો સાંભળો, આ જન્મ થયો એની પહેલાં આગલા કેટલા બધા જન્મ થયા હતા, ત્યારે કેટલી માં થઈ હતી? ઓ મહારાજ, એ તો હજારો કરોડો માં થઈ. ગધેડો થયા હોય ત્યારે માં કોણ કોણ થાય, બાપ કોણ? કાગડો થયા હોય ત્યારે માં કોણ બને આપણી? આજે આ ત્યાગીની છે, હા, કથા ત્યાગીની. આ શું કરું, આમાં કંઈ મૂક થોડો આ વાત લાવું છું, એટલે જોજો કંઈ આમના કોઈ ગભરાતા નહીં ભાઈ, ક્યાંય જોતા હોય તો. પાછા તો પેલા બેઠા ઓનલાઈન કે સ્વામી ક્યાં વૈરાગની વાતો, પણ આ તો આવી એટલે કહું છું. કાગડાનું બેહું ડાળનું પડવું એવું થાય અમારે સારું ઘણીક વખત, અને ઉપાધિ થઈ જાય. આ તો વાત જ એવી આવી છે, આજે તો દેહના સંબંધીને આજ ખોદની થઈ જવાની છે. તો દેડકો થયા હોય ત્યારે માં કોઈ કોણ બને? કઈ માના માં બને આપણી, અને બાપ કોણ બને? દેડકો. તે મહારાજે કીધું, આ તમને સીધી ભાષામાં સમજાય ને એટલે આમ કહું છું, બાકી તમને એમ થાય અધર જાય, દાદાઓમાં જાય ને આમ જાય, તમને રહી જાય. તો મહારાજે પછી પેલા સંતોને કીધું કે જો સંતો, આટલા જન્મો આગલા લીધા છે એ બધાય મા બાપ તો થયા હતા ને એ સમયે, જે જે જન્મ લીધા ત્યારે બધાય મા બાપ હતા ને, તો જો કલ્યાણ ઈચ્છો તો એવું કલ્યાણ ઈચ્છું કે મારે ખાલી આ દેહના નહીં, 84 લાખ આગળના બધા મા બાપને સત્સંગ કરાવવો છે. ત્યાં એ મા બાપ તો અત્યારે ક્યાં ગોતવા જવા? એટલે તમારે સત્સંગમાં છે ને જ્યારે વર્તમાન ધરાવો ને કોકને કંઠી બાંધો ને, ત્યારે માનું કે આ મારી માનું કલ્યાણ, આ મારા બાપનું કલ્યાણ, આ મારા ભાઈનું કલ્યાણ, આ મારી બેનનું કલ્યાણ, એટલે કલ્યાણ, તમારા બધાનું કલ્યાણ થઈ ગયું. જ્ઞાનાનંદ સ્વામીની આંખો ખુલી ગઈ, પાછા વળી ગયા કે નથી જવું. દેહના સંબંધીની વાત ગ્રહસ્થોએ ખાસ યાદ રાખવા જેવી છે. હવે થોડું મોટા માટે કહું, ગ્રહસ્થે આ વિવેક ચોક્કસ જાળવી રાખો. ત્યાગી થવા નીકળેલો સાધક હોય, સાધક એને ધોત્યું નથી પહેર્યું, લેંગો જબ્બો જ પહેરે છે, એવો સાધક હોય, ત્યાગી થવા નીકળેલો પાર્ષદ હોય, જે વ્હાઇટ કપડામાં છે, ધોત્યું પહેરે છે, ચાદર ઓઢે છે, અને લાલ કપડામાં, ભગવા કપડામાં જે ત્યાગી સાધુ છે, ત્યાગના માર્ગે જે નીકળેલો છે એની આગળ ક્યારેય પણ એનું ગામ ના પૂછવું. ગણાને અવિવેક હોય, ખબર ના હોય, સ્વામી તમારું ક્યુ ગામ? એટલે ભાઈ ગામ રહેવા દે ને, તાર કામ શું છે એ કે? ગામના દીકરા, ગામને શું કરવું છે? તમારું ગામ કયું? તમે એવું લાગે છે તમે છે ને સૌરાષ્ટ્રના લાગો છો, તમે ગુજરાતના લાગો છો, તમે કચ્છના લાગો, એટલે ગમે એનો હોય ભાઈ, તારે કલ્યાણ માટેની શું વાત જોઈએ એ પૂછ. પણ એવું કે આ અવિવેકી, આને કેવા કહેવાય? અવિવેકી. ત્યાગીને ક્યારેય પણ એનું ગામ ન પૂછાય, ત્યાગીને ક્યારેય પણ એનો દેશ ન પૂછાય, ત્યાગીને ક્યારેય પણ એનો પરિવાર ના પૂછાય. સ્વામી તમે પટેલો એવું લાગે છે, તમે બ્રાહ્મણો એવું લાગે છે,
એટલે ભાઈ સાધુ છું એ નથી લાગતું, બીજું બધું થન લાગે, સાધુ છું એ નથી લાગતું, એને અવિવેકી કહેવાય. કેવા કહેવાય? અવિવેકી. ત્યાગી પાસે ક્યારેય પણ એની પૂર્વાશ્રમ સંબંધી વાતો ન કરાય. જે ત્યાગી હોય એની આગળ ક્યારેય પણ એના દેહના સંબંધી, કોઈ મરી ગયો, જીવી ગયો, બીમાર થયો, દેવું થઈ ગયું, આ થઈ ગયું, પેલું થઈ ગયું, નિષ્ફળતા થઈ ગઈ, સફળતા મળી ગઈ, આવી વાતો ગ્રહસ્થે ક્યારેય ના કરવી. મોટો ગુનો છે, મોટું પાપ છે. કારણ કે જે ત્યાગી થયો એને તો સંસાર છોડ્યો છે, મળ વત છોડ્યો છે. મળનો ત્યાગ કર્યા પછી કોઈ જોવે? ટોયલેટમાં ગયા હો, તમને સમજાય એવું કહું, પછી ન્યા બધો માલ હોય એના અમે કોઈ જોવે? કોઈ પોટલું ભરી નીકળે એને? પછી કોઈ સંભારે એને? રખાય, હારે રખાય, ઠેલામાં મૂકી દેવાય? એમ જે સાધુ થયો, જે ત્યાગી થયો, એના માટે સંસારી કેવા થઈ ગયા? મળવત થઈ ગયા. મળવત, એને કોઈ દી સંભારાય જ નહીં, એની કાંઈ નજરમાં રખાય જ નહીં, એ જ ત્યાગી હાચો. અને એવો થાય એ જ કોક પાંચના કલ્યાણ કરવા તાકાતવાળો થાય. એવું પછી કે મુન્યોન મુન્યાન માં શું કરતા હશે? તો વહેલા ઉપડે. એક ભાઈ સાધુ થવા આવ્યા જુનાગઢમાં. ક્યાં? જુનાગઢમાં. પછી સાધુ થવા આવ્યા, પછી ગુણાતીતાનંદ સ્વામી કે મારે સાધુ થવું છે. સ્વામી કે ના ભાઈ, તારે સાધુ નથી થવું, તમારો વૈરાગ એટલો નથી. રો. અરે કેમ મારો વૈરાગ નથી? કે મને કરો સાધુ થવા આવ્યો છું. સ્વામી કે ભાઈ રો નથી, વૈરાગ ઓછો છે, થોડી કથા સાંભળો, પેલા પાકું કરો. ના ના, હું વૈરાગ્યના વેગથી આવેલો છું. સ્વામી કે હારું, મૂંડીએ હાલો. સ્વામીએ પાર્ષદ કરી દીધા. પછી એકાદશી આવી, રઘુવીરજી મહારાજ આવવાના હતા દીક્ષા આપવાની. દસમને દી ઉપવાસ કરાવ્યો, એકાદશીને દીક્ષા દેવાની, અને દીક્ષા દેવાની થઈ એટલે એકાદશીનો ઉપવાસ કરાવવાનો. એટલે નોમને દિવસે સ્વામીને થયું કાને બરાબર જમાડ દઈએ, કારણ કે કાલ ઉપવાસ કરાવવાનો, દીક્ષા આપવાની છે પરમ દિવસ. એટલે સ્વામીએ છે ને માલપુડાને દૂધપાક પીરસ્યા. દાદા દૂધપાકને માલપુવા પીરસ્યા, અને ઓલો ભગત તો આમ થાળીમાં જોઈને રોવા માંડ્યો. એટલે દૂધપાક માલપુવા ભજીયા આટલું સરસ પીરસ્યું, તમને પીઝા પીરસ્યા અને તમને રોવું આવે તો સારું કેવું કહેવાય? રડવા લાગ્યા. કેમ ભગત રોવો છો? શું દુઃખ થયું તમને? અરે સ્વામી, હું તો અહીં આવું સારું સારું ખાઉં છું, પણ મુન્યોન મુન્યાન માં શું ખાતા હશે કે ઘેર? સ્વામી કે જતા લેંગો ઉપર મૂક્યો, પહેરીને ભાગ પાછો જા. તો મુન્યોન મુન્યાન માને હાચવું, તું કઈ અમારી ભેગા રે એવો નથી. જે ત્યાગી થવા નીકળે, સાધુ થવા નીકળે, સાધુ થયો હોય એ દેહના સંબંધીને સંભારે, એ કોઈ દી સાધુ થઈ શકે નહીં, સાધુમાં રહી શકે નહીં. જે સાધુ થવા નીકળ્યો અને સાધુ થયો, ત્યાગના માર્ગે ચાલ્યો, મહારાજ કે એને ક્યારેય પણ દેહના સંબંધીને યાદ કરાય નહીં. એની માટે છે જ નહીં, જગતમાં જ નથી, એની રાખ થઈ ગઈ. એના માટે રાખે ઉડીને ગંગાના અંદર વહી ગઈ, રાખે નથી. રાખ હોય તો જોવાની થાય, પણ જે ખરેખરો ત્યાગી છે એની માટે તો રાખ પણ ગંગામાં વહી ગઈ, રાખે નથી. તો રાખ હોય તો જોઈને રોવું આવે ને, મારા તન રાખ થઈ ગઈ, પણ રાખે નથી. એવો જે થાય એ સાચો ત્યાગી છે. મહારાજ વચનામૃતમાં કહે છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત, 37 નંબરનું વચનામૃત છે. જે અનસમજુ હોય અને એને ભેખ લીધો હોય, અનસમજુ એને સાધુ થઈ ગયો હોય, તો તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય એને વિશે હેત ટળતું નથી. પોતાની જન્મભૂમિ સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, હેત ના ટળે. અમારે સાધુનો નિયમ હોય, જે ગામની અંદર અમારો જન્મ થયો હોય એ ગામમાં સાધુ ફરીને ક્યારેય જાય નહીં, ક્યારેય નહીં. એ ગામનું ઝાડવું જ નહીં જોવાનું. આ સાધુનો ધર્મામૃતનો નિયમ છે, નિસ્નેહી વર્તમાન. સાધુનું નિસ્નેહી વર્તમાન. સંતપના નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. એમને એમ કંઈ થોડા કોઈ રસોઈ દેવા આવે છે, એમને એમ થોડા કોઈ દંડવટ કરતા હશે સાધુને. એમને એમ શ્રીજી મહારાજ કે સાધુ છે તો અમારી રાણી છે. એમને એમ મહારાજ એમ કે સાધુ જેવી તો કોઈ પદવી નથી. ગુણાદિતાનંદ સ્વામી એમને એમ થોડા કે 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી.
કોટી કલ્પ થયા જોઈએ છે સ્વામી કે આવા સાધુ નથી, કેમ? કારણ કે મહારાજે રીત એવી બનાવી સાધુની, રીત એવી બનાવી, જે ગામમાં જન્મ થયો ત્યાં કોઈથી જવાનો નહીં, દેહનો સંબંધી ગમે એવા દુઃખમાં કે સુખમાં હોય એને કોઈથી સંભાળવાનો નહીં, અને કોઈ દિવસ એને કશું આપવા માટેનું પણ કોઈને સત્સંગમાં પ્રેરણા પણ નહીં કરવાની, એની સંભાળ રાખવા માટેની પણ પ્રેરણા નહીં કરવાની. સાચો સાધુ એનું જે નિસ્નેહી વર્તમાન એ તો સોના જેવું શુદ્ધ હોય, અને એવું સોના જેવું શુદ્ધ જેના નિસ્નેહી વર્તમાન હોય ને એવા જ સાધુ કોઈ પાંચના કલ્યાણ કરે. જે બંધાયેલો હોય એ બીજાને કેમ છોડે, પણ જે છૂટેલો છે એનાથી કોક છૂટે. એટલે સાધુ એવા હોય, અનહમજુ હોય ને ભેખ લીધો હોય તે પોતાની જન્મભૂમિ વિશે હેઠ ટળતું નથી, એમ કહીને પછી પોતાના સાથળને વિશે, નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો મહારાજને, કયા સાથળમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો? અહીં આગળ વાગ્યું હતું મહારાજને, કઈ બાજુ વાગ્યું હતું? રાઈટ લેફ્ટ? તે સર્વને દેખાડ્યો અને બોલ્યા, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે એ ઝાડ અને તલાવડી સાંભળી આવે છે. મહારાજ કે જ્યારે અમે આ વાગેલું જોઈએ ત્યારે અમને એ ઝાડ અને જે તળાવના કાંઠે અમે ચડ્યા હતા ને ઝાડ, એ બધું ને મિત્રો બધા સાંભળી આવે છે. છપ્પયામાં થયું હતું આ, એ મહારાજ કે સાંભળી આવે છે. માટે જન્મભૂમિને પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા એ ઘણું કઠણ છે. જન્મભૂમિને ટાળી દેવી હૃદયમાંથી અને સગા સંબંધીઓ ભૂલાઈ જવા બહુ કઠણ. દાદા આપણે બધા ત્યાગી છે, હા, કોઈને સંભાળવાના નથી, બધાને કાઢવાના છે. જે થવું હોય એ થાય. મસ્તારામ મસ્તી મેં, આગ લગે બસ્તી મેં. જન્મભૂમિને પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે, બહુ કઠણ છે. એ તો ગામ ભૂલાઈ જવું જોઈએ. આપણું ગામ કયું? અક્ષરધામ, લોયાધામ ગામ આપણું. આપણું નામ શું? બ્રહ્મ હમારી જાત, બ્રહ્મ હમારી જાત. આપણું ફેમિલી કયું? આ આપણું ફેમિલી. બસ આ થઈ ગયું, તરી ગયા. આટલું જ કરવાનું છે. ત્યાગીને ખાસ આપણે બધા ત્યાગી મંડળમાં આવીએ. જન્મભૂમિ અને મહારાજે પછી કીધું, બહુ કઠણ છે, ભૂલાવું તો બહુ કઠણ છે. માટે જેને જન્મભૂમિ દેહના સંબંધી ન સાંભળતા હોય તે બોલો. મહારાજે સંતોને પૂછ્યું, હાલો ભાઈ, તમને જેને જન્મભૂમિ ના સાંભળતી હોય અને તમારા દેહના સંબંધી સાંભળતા ના હોય એ બોલો. સાધુને પૂછ્યું, જબરી પરીક્ષા કરી. હવે શરમ તો આવે ને, કદાચ કોઈને સાંભળતું હોય તો કઈ સભામાં બોલાય? મહારાજે પાછું કીધું, લાજે કરી ન બોલે તો નરનારાયણ ના સમ છે, જો શરમ રાખો તો નરનારાયણ ના સમ છે. એટલે જેવું હૃદયમાં એવું બોલો, કોને સાંભળે છે? પછી સર્વે મુનિ જેમ જેને વર્તું હતું એમ બોલ્યા. એની આગળ છુપાવાય? જેવું હોય એવું જ કેવું પડે કે મહારાજ આમ છે. જો કઈક છુપાવો તો એ તો પકડી લે, એના કેમેરા તો બધે જ છે અંદર. અંદર તમે શું વિચારો છો ને બહાર શું બોલો છો બધી એને જ ખબર પડે. એટલે જેને જેવું વર્તું હતું એવું કીધું. મહારાજ મને થોડું સાંભળે છે ક્યારેક, તમને જેમ મહારાજ ખાંપા તલાવ, એટલે મહારાજે ને થોડી હિંમત આપી દીધી. એટલે ખાંપા તલાવડીનું ચિહ્ન બતાવીને મહારાજ કે આ જોઉં ત્યારે મને સાંભળે છે. એટલે તમે તમારે ચિંતા ના કરતા, જ્યારે તમને સાંભળતું હોય ત્યારે કહેજો, સાંભળી આવે તો કહી દો કે સાંભળે છે ક્યારેક. એવું કંઈક ચિહ્ન પડી ગયું હોય આપણે, ક્યાંક નાના હોય ને વાગ્યું હોય ને હરવું દેખાય ક્યારેક, તો આમ બધો ઇતિહાસ આમ ખુલી જાય ને, આખી ફાઇલ ખુલી જાય ઠેકથી ઠેક સુધીની. આમ થયો તો આમ પડ્યો તો, પછી આમ થયું હતું, પછી આમ પાટો બાંધી દીધો તો, આમ લઈ ગયા તા, આ કર્યું હતું, તે કર્યું, બધું ખુલી જાય. પણ એમાં એક ફાઇલ ના ખુલવી જોઈએ ત્યાગી માટે. હા, આ હું મને જ કથા કરું હવે, અને આ અમારા ત્યાગીઓ છે ને ત્રણ ચાર આ બાજુ આમ, એટલા તમારે સાંભળો. એક ફાઇલ ના ખોલવી જોઈએ. કઈ ફાઇલ? એમાં હેતરૂપી ફાઇલ, એમાં સ્નેહરૂપી ફાઇલ. મને બહુ હાચવતા હતા, ઓહો ગરમ ગરમ ભાખરી દેતા હતા, મને ના ભાવે તો ભજીયા ઉતાર દેતા હતા તાત્કાલિક રાતે 2 વાગે. એવું દાદા, એ ના સાંભળવું જોઈએ કે આ સાધુ ગોળા ખવડાવે ને હારું, ત્યાં તો અઠવાડિયે મેથીના ગોટા જોઈએ. સાંભળે તો પ્રોબ્લેમ.
કારણ કે રોજ પેલું રોટલી શાક આવે ને ભજીયા આવે જ નહીં ક્યારે, સારું આપણે અઠવાડિયે ભજીયા જમતા હોય અને સંતો ભેગા રહેવા આવ્યા હોય તો પછી ક્યારેક થાય કે સંતો તો હારા પણ ઓલાય કંઈક હારા. પણ જો હૃદયમાંથી હેત તૂટી ગયો તો ભલે ભજીયા સાંભળે એનો વાંધો નહીં, પણ ભજીયા કરવાવાળામાં હેત ના સાંભળવું જોઈએ. એ સાચો ત્યાગી. અને એવું ત્યાગી મરતા પહેલા દરેકને થવું પડે છે. ત્યાગી ફક્ત કપડું પહેર્યું છે એને ત્યાગી એમ નહીં, આ વિચારની સિદ્ધિ મૃત્યુ પહેલા જેને મહારાજની મૂર્તિમાં જોડાવવું છે દરેકને કરવું પડે. ત્યાગી તો દરેક વ્યક્તિને થવું પડે. સાધુ થયા વિના કોઈ ભગવાનને પામતો જ નથી. જેદી તેદી સાધુ થશે ત્યારે જ મહારાજમાં જોડાશે. 5 વર્ષનો હોય ત્યારે કરી નાખે, 25 વર્ષનો હોય ત્યારે કરી નાખે, 60 વર્ષે કરે કે 80 વર્ષે કરે, 1 જન્મે કરે, 1,00,000 જન્મે કરે, મહારાજ કે આ વાત સમજે જ છૂટકો છે. મધ્યનું 21મું આ વાત સમજે છૂટકો છે. સાધુ થવું પડશે. શું થવું પડશે? સાધુ થવું પડશે. સંસારમાં રહીએ તોય સાધુ થવું પડશે, અને ત્યાગી થઈશું તોય સાધુ થવું પડશે. પણ પ્રીતિના દોરા તો તોડવા જ પડશે, પણ ત્યાગીને તો તોડવા જ પડે. એ સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પોતાને આત્મારૂપ માનીએ ત્યારે આત્માની જન્મભૂમિ કઈ? આત્માની જન્મભૂમિ કઈ? શરીરની જન્મભૂમિ હોય, બોડી આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ જન્મે, આત્મા એની કોઈ ભૂમિ નહીં. અને આત્માનું સગું કોણ? કોઈ નહીં. અને આત્માની જાત કઈ? બ્રાહ્મણ પટેલ. આત્મા કેવો? આત્મા એ આત્મા. અને જો શક પણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા એ સર્વેનું શક પણ સરખું જાણવું. લેવું હોય તો લેજો, પણ સંબંધી આ એકને ના કરતા. આ 25 વર્ષથી 50 વર્ષથી જેને જોવો છો મહારાજ કે એને એકલાને સંબંધી ના માનતા. રિલેશન જો કરવું હોય તો આગળના 84 લાખવાળાનો શું ગુનો? એ બધાને કરો, ગોતો. ક્યાં ગઈ આગલા જન્મના? ક્યાં ગયા બધા મા બાપ, કાકા, મામા, ફોઈ, ફુવા? એક એક જણને પૂછો, ક્યાંક પૂછડાવાળા રખડતા હોય, ક્યાંક પાંખોવાળા ફરતા હોય, તમે મારા કાકા થાવ? ક્યાં જન્મના? 84 લાખ જન્મની અંદર ક્યાં નંબરની ફાઇલ હતી તમારી, બોલો. જો કરવું હોય તો બધું હરખું કરવું, મહારાજ એવું કહે છે. નહીં તો ઓલું છૂટી ગયું છે, આગળની 83,99,999 ફાઇલો બંધ થઈ ગઈ છે, આપણી અધૂરી બંધ થઈ છે. હવે આ જન્મની પૂરી કરવા મહેનત કરે છે કે આમાં હેત કરીને બરાબર મજ હું ભાઈ થવાનું. આગલી બધી અધૂરી રીતે અધૂરી જ રહેવાની છે, જ્ઞાને કરીને છોડ દો, મહારાજ એવું કહે છે. બોલો, અઘરી વાત આવી ગઈ મોન્ટુ ભગતાજે. સગાનું કલ્યાણ ઈચ્છું તે સર્વનું ઈચ્છું. આ છોકરા કેટલા ભાગશાળી. આ ત્યાગની વાત શનિવાર આવવાની હતી, સમજવાની તો આ છોકરાને જ નથી, આ તો હજુ બાળક છે ઉગતા. સમજવાની તો ઓલા બધા જેના 50 ઉપરના થયા એની હતી, પણ એનો ચાન્સ એના નસીબમાં નહોતી. એ રોજ પાછા લાઈવ અમુક તો સાંભળતાય નહીં હોય આવાવાળા, તેને આ વાત પછી ક્યારે સમજાય? એના નસીબમાં નહોતી. તે અડધેથી મહારાજે બંધ કરાવી દીધી. આમની માટે રાખી હશે બાપડા, આ કુંબળા હોય ને એમાં ઉતરે કંઈક. ઓલા તો બરાબર પાક્કા ચીબડા થઈ ગયા હોય, ફાટે પછી. આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. આગલા જન્મના મા બાપ આપણને કોઈને યાદ નથી. આગલા જન્મમાં કોણ માં હતું, કોણ બાપ હતું, કયું ગામ હતું? આગલા જન્મમાં પણ હેત તો આવું આવું જશે ને બધે, અને આટલો જ લગાવશે બધા અરે. પણ એ લગાવ આપણો તૂટી ગયો. કેમ? કારણ કે ત્યાં જન્મ પૂરો થઈ ગયો. હમણાં જ એક કંઈક આપણા ફોનમાં કંઈક આવ્યું હતું, વોટ્સએપમાં ખબર નહીં, કોઈક બધા મોકલતા હોય ઘણું બધું. તે એક દિવસ આ ભગત મૂકીને ગયા તા, પછી મેં આમ જોયું, તે એક વાંદરો ક્યાંક પડ્યો હશે બિચારો, મરવા પડ્યો છે એનું બચ્ચું. તો એને બચ્ચાને બચાવવા માટે કેટલી જોખમ વચ્ચે એને બચાવ્યું. જો હેતની દોરી તો ન્યાય પડી છે ને. બિલાડી જન્મ્યું હોય બચ્ચું, બિલાડીને બચ્ચું જન્મ્યું હોય અને તમે જો બચ્ચાની નજીક જો જાઓ તો મોતને બાદ ભીડવા જેવું થાય. જે બિલાડી આપણાથી ભાગતી હોય ને એ જ બિલાડી આપણને ગળે ઝાલે. હેતનો દોરો તો ન્યાય પડ્યો છે. પડ્યો છે
તો આગલા જન્મોની અંદર એવા બધા દોરાઓ પડ્યા હતા, એ બધા અધૂરા ને અધૂરા ફિરકા છે, એકે પૂરો થયો નથી. તો આ જન્મનો થઈ જશે, આ જન્મમાં બહુ લગાવ કરશું ને આ જન્મમાં બહુ ચોંટી જશું બધા, તો શું પાર પડી જવાશે? એના માટે ગુરુજીએ બહુ સારો વિચાર બતાવ્યો છે. ગૃહસ્થ આશ્રમના ભક્તોને શું કરવું? તો આવી વાતમાં ગુરુજીની, આધ્યાત્મ પાથેયની, ગુણાદિતાનંદ સ્વામીની બે નંબરની વાત, સાંખ્ય વિચાર શીખવો, એમાં ગુરુજીએ ગૃહસ્થને કેવી રીતે ઘરમાં રહેવું એ બહુ સુંદર શીખવાડ્યું છે. સાંભળી લેજો, આધ્યાત્મ પાથેય ગુણાદિતાનંદ સ્વામીની 10 જ વાતો ઉપર ગુરુજીએ કથા કરેલી છે, પણ 10 વાતો મનુષ્યના જીવનમાં પરિવર્તન લાવી દે એવી વાતો છે. એની વિડીયો નહીં હોય, MP3 હશે. હમણાં થોડું વેબસાઇટનું કામ ચાલી રહ્યું છે, એટલે જ્યારે મુકાય ત્યારે દરેક ભક્તો એને 5-10 વખત સાંભળજો, એમાંથી ઘણું શીખવા મળશે. મહારાજ કે આ આત્માની જન્મભૂમિ કઈ? માટે અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી. આવું કોણ કહે છે? મહારાજ, અમારે કોઈ અમારા સગા સંબંધી સાથે હેત નથી, અમારે તો હેત છે ભગવાન અને ભગવાનના સંતો ભક્તો સાથે, એમાં જ હેત છે, એમાં જ હેત છે. આ બધા એવા જ કહેવાય ને, આ બેઠા છા છોકરા, અને ભગવાનને સાધુ સિવાય હેત ક્યાંય ના કહેવાય. એના મા બાપને પણ ભગવાનને સાધુ સિવાય ક્યાંય હેત ના કહેવાય. કેમ? આટલી ઉંમરના છોકરાઓને આમ અહીં મોકલી શકવા, સંતો ભેગા રહેવા, એ ભગવાનને સાધુમાં હેત વિના ના મોકલાય. છૂટો પાડવો જ મુશ્કેલ પડે, આને છૂટું પડવું મુશ્કેલ ને ઓલાને છૂટા પાડવા મુશ્કેલ, બે હરખું છે. પણ આ બધાએ ભગવાનને સાધુમાં જોડાયેલો છે આપણો પરિવાર, એટલે આવું છે. વાસ્તવિક ત્યાગ અને વૈરાગ્યવાળા છે, ભેગા રહે એવા થાવ નોખી છે તો રહેવું પડે. મહારાજની રચના છે, ગ્રહસ્થ આશ્રમાદિક રચનાઓ છે, એમાં રહેવું પડે. એ આશ્રમનો એક ધર્મ છે, બજાવવો જોઈએ, પણ પોતાની ફરજને ચૂકતા નથી, એ બહુ મોટી વાત છે. અને એવું જ હોવું જોઈએ, નિત્ય કથા સાંભળવાવાળાનો વિચાર તો એવો જ હોવો જોઈએ કે આ એક ફેમિલી અમારું જે મહારાજે બનાવ્યું છે, એ ફેમિલી મહારાજે બનાવ્યું છે અને અમે બધા અક્ષરધામના મુસાફરો છે. આ 10-15 વર્ષનો, 5 વર્ષનો દીકરો કે દીકરી મને, મારે ત્યાં આ શરીરમાં આ આત્મા આપ્યો છે, એનું પોષણ કરવું એ મહારાજે જવાબદારી આપી છે, એટલે પોષણ કરું છું, એને ભણાવું છું, એને મોટા કરું છું, એને ભગવાન ભજવા જવું હોય તો રજા આપવાની પણ મારી તૈયારી છે, અને એને ભગવાન ભજવા માટે એની તાકાત એટલી ન હોય તો કઈ વાંધો નહીં, સંસારમાં રહીને પણ એ મહારાજ સુધી પહોંચે એવું જ એને આપવું, એ મારી પરમ ફરજ છે. આવી રીતે રહેવાવાળા છે એ ત્યાગી જ છે, સંસારમાં છે તો એ સાધુ જ છે, સાધુ જ છે. આમાંથી ઘણાના એવા જ છે કે જેને એવું જ છે સતત કે આને ભગવાન, ગુરુજી, સાધુ એની ભેગા રાખવા છે, એની ભેગા રાખવા છે, નહીં તો ના રખાય. ત્યાગ વૈરાગવાળા ભેગા કોઈથી છોકરાને રખાય? સાધુઓ ભેગા છોકરાને થોડા મોકલાય? સાધુ શું કરે તો એને ભેગા મોકલાય કોઈથી? પણ મોકલે, કારણ કે ત્યાગ અને વૈરાગ્ય જીવનમાં છે. કંઈ થોડા બધા થઈ જાય, કરવા હોય તો થઈ જાય, કોઈને થવું હોય તો થઈ જાય, શક્ય છે. ભગવાન જેને ચૂસ કરે અને જેના હૃદયની અંદર એવો વૈરાગ્ય પ્રગટે તો જ થાય, નહીં તો ના થાય. પણ આ ત્યાગી માટેની બહુ સરસ વાત મહારાજે કરી. એટલે મહારાજે સેવકરામને છોડ્યો, હાલતો થઈ જા કે મારે તારી જોડ નહીં ફાવે, તું તો બધા મા બાપને બધાને યાદ કરે છે, અને હું સાધુ, હું સાચો સાધુ છું, અને તો થોડો ખોટો છો, એટલે મને નહીં ફાવે. જ્યારે મહારાજ આવું બોલ્યા ને, આજે પતાવી દઈશું, ચલત હરી જબ આગે આય, પછી મહારાજે કીધું અમે તારી ભેગા નહીં રહીએ. ત્યારે સેવકરામ બહુ રોવા લાગ્યો, સેવકરામ રડવા લાગ્યો. કેમ? કારણ કે એને છે ને એક રોગ થઈ ગયો હતો, લોહીખંડ પેટ બેસનું. એટલે એને એવું કે મળ દ્વારેથી લોહી પડે, લોહીના ઝાડા થાય, ટોયલેટમાં લોહી પડે એવી એની દશા. એટલે આમ શરીર એનું આમ લેવાઈ ગયું હતું. એની જોડે 1000 સોનામો રહેતી, 1000 એ જમાનામાં ગોલ્ડના સિક્કા આવતા, ગોલ્ડના, તો એવા 1000 હતા, 1000. સાધુ હતો, ત્યાગી, સ્ત્રીને ધનનો ત્યાગી, બોલો કેવા ત્યાગી? ઘણા પૂછે કોના ત્યાગી, તો કે સ્વામિનારાયણના ત્યાગી. કોના ત્યાગી?
એટલે સ્વામિનારાયણે જે કીધું હોય એનો ત્યાગ, એનું નામ સ્વામિનારાયણના ત્યાગી. અને સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણના રાગી. સ્વામિનારાયણના રાગી થવું અને સ્ત્રી ધનના ત્યાગી થવું. મહારાજે એવું નથી કીધું સ્વામિનારાયણના ત્યાગી, સ્ત્રી ધનના ત્યાગી. પણ ધ્યાન ના રાખીએ તો કોના ત્યાગી થઈ જઈએ? સ્વામિનારાયણના. એવું થાય કળિયુગમાં, એવું થાય. બોલો, સેવકો આવે ઘોડીએ ઝુલાવતા હોય, ઘોડિયું ઝુલાવતા હોય મંદિરમાં આવે ને તો ઘોડિયું રાખ્યું હોય ને આ ઝુલાવતા હોય, કોની સેવા કરો છો, કોનો દીકરો આ ઝુલાવો છો તમે? તો કે બ્રહ્મચારીનો. બ્રહ્મચારીના દીકરાને ગ્રહસ્થ સેવા કરતા હોય, ઝુલાવતા હોય. આશ્રમ કયો? બ્રહ્મચર્ય આશ્રમ. દીકરો ને દીકરી હોય, આ કળિયુગના લક્ષણ છે આવા. સેવકરામ મહારાજને મળ્યો, એની પાસે 1000 સોનામો હતી. પ્રથમ પ્રકરણના 10મા વચનાવતમાં મહારાજે આ સેવકરામને યાદ કર્યો. નસીબવાળા તો સાધુ ખરા, કારણ કે શ્રીજી મહારાજે એને યાદ રાખ્યા 1876ની સાલમાં. અને વચનામૃત જેવા ગ્રંથની અંદર એમનું નામ લખાઈ ગયું સુવર્ણ અક્ષરોએ. પરાક્રમ ઊંધું હતું પણ લખાઈ ગયું. રઘુનાથ દાસનું લખાયું વચનાઉદમાં નામ. નસીબવાળા તો ખરા પણ પરાક્રમ ઊંધા હતા. મહારાજને ગમે એવું નહોતું. જગતમાં બે રીતે પ્રસિદ્ધ થાય. એક માણસ સારા કાર્યથી, રામે પ્રસિદ્ધ થયા, રાવણે પ્રસિદ્ધ થયો, કૃષ્ણે પ્રસિદ્ધ થયા, અને કંસે પ્રસિદ્ધ થયો. થયો આતંકવાદી કોક મોટા થઈ ગયા, એ પ્રસિદ્ધ થઈ ગયા છે. અને કોકે કોઈ દેશોની સારામાં સારી સેવા કરી, અમેરિકા જેવા કે ઇન્ડિયાની અંદર મોટા મોટા થયા, તો એ બધાએ જેને દેશની સેવા કરી એવાય પ્રસિદ્ધ થયા છે. બેય પ્રસિદ્ધ થાય. આપણે શું થવું છે, ક્યાં માર્ગે ચાલવું છે એ આપણે વિચારવું. સેવકરામ બહુ રોવા લાગ્યો, છતાં શ્રીહરિ તેની પાસે આવ્યા નહીં. સેવકરામ કે મન છોડીને ના જશો, પ્લીઝ મારી તબિયત નથી હારી, મારી જોડે તમે રહો. તેને ફરીને ક્યારેય બોપન મહારાજ એની સામું જોયું જ નહીં. મહારાજ કે મારે જોવે જ નહીં, આ તો મારા ત્યાગમાં ભંગ પડાવે એવો છે. ત્યાગીનો આવો સ્વભાવ તો જોઈએ જ, કે ત્યાગમાં ભંગ પડાવે એવો વ્યક્તિ આવે ને એનો સંગને તરત છોડી દેવો પડે. એને કહેવું પડે, ભાઈ તું દાદર ઉતરી જા, આવતો નહીં. ગુરુજી પાસે 2-4 વર્ષ પહેલાં એક ભાઈ આવ્યા, કંડારી ગુરુકુલમાં ગુરુજી હિચકે જ બેઠા હોય ત્યાં આવ્યા. આવીને કે મારે તમને 6 કરોડ રૂપિયા આપવા છે સંસ્થામાં, અત્યારે લઈને જ આવ્યો છું ગાડીમાં કેશ, કારણ કે એ વખતે બહુ ચાલતું બધું. ગુરુજી કે તમારે ભૂખ લાગી હોય ને તો બોલા રસોડામાં ચાલુ છે ત્યાં જમી લો. કે ના ના સ્વામી, કે હું લઈને આવ્યો છું, મારે પૈસા દાન જ કરવું છે. ગુરુજી કે અમે એટલું મોટું દાન નહીં લેતા, ખોટા માણસો, બીજું કંઈ બનાવવા માટે. એવી રીતે આવે, કેટલું 1 કલાક સુધી માથું ખાધું હશે ગુરુજીનું, કે મારે આમ છે તેમ છે, મારે આવી રીતે આવ્યા છે એટલે મારે દાન જ કરી દેવું છે. ગુરુજી કે બીજું ઘણી બધી સંસ્થાઓને આપી આવો ને કે તમે જાઓ, અમારે એટલું મોટું દાન નથી લેવાતું. કે ખોટો માણસ હતો, હાવ ખોટો માણસ. એવા તો ગુરુજી જોડે કેટલાય હાંજ પડે આવતા હશે, પણ ગુરુજી તરત જ રસ્તો બતાવી દે કે આ રસ્તો છે હાલતા થાવ. કેમ? કારણ કે જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય હોય. પણ જો ત્યાગ અને વૈરાગ્ય ન હોય, સાચું ત્યાગીપણું ન હોય, તરત કહીએ આવો ને રૂમમાં વાત કરી લઈએ. હા આવો રૂમમાં, એવું થાય. એટલે મોટા પુરુષોના જીવન ઉપરથી નહીં, બહુ અંદરથી જોઈએ ને ત્યારે ખબર પડે કે મોટા પુરુષ એટલે શું. ગુરુજી જેવા મોટા પુરુષની આરે આપણે રહીએ, પછી એમને બરાબર જોઈએ, એમને જમતા ખાતા પીતા નાતા ધોતા બધી જગ્યાએ જોઈએ ને, ત્યારે આપણને ખબર પડે કે ઓહો આવડા મોટા પુરુષ મને મળે છે. અને પછી એમાં જે પ્રીતિ થાય એ સાચી થાય. મહારાજ કે મારે તારી સાથે નહીં બને, ત્યારે એને ઘણો ભય લાગ્યો, તેનું પેટ છૂટી ગયું, ઝાડા થઈ ગયા એને. મહારાજે ના પાડીને ધોત્યું બગડી ગયું. જેની એની સાથે જે સાધુ આવ્યો હતો એ કોઈ એની સાથે રહ્યા નહીં, બધા સાધુ ભાગી ગયા કે આ પોટલાને ક્યાં ઉપાડવું, રોજ ઝાડા થાય, નાના ધોતિયા સાફ કરવાના, હાલો ભાઈ આપણે, બધા નીકળી ગયા. એથી બહુ રડવા લાગ્યો સેવક, આમ રડવા લાગ્યો. તબ તે રુદન કરનય અતિ લાગે, નિરાધાર હો ગયે સબ ત્યાગે, હરી દેખી તે હી દયા લાયે, હરી દેખી તે હી દયા લાયે, ડારા દઈ કે તે હી ડરાવે,
હરી બિન બાતન કરના કોઈ ત્યાગી બયે હો તુમ હી સોઈ તબ તુમારી હમ સેવા કીજે તબ તુમારી હમ સેવા કીજે જો કહો સો લાઈ કે દીજે સો જો કહો સો લાઈ કે દીજે તેથી એ બહુ રડવા લાગ્યો પેલા સાધુઓ છોડીને જતા રહ્યા ને રડવા લાગ્યો બધાએ તજી દીધો નિરાધાર થઈ ગયો શ્રીહરિને એની ઉપર દયા આવી મહારાજનો દયાળુ સ્વભાવ હતો કેવો સ્વભાવ હતો દયાળુ અને આજે પણ દયાળુ સ્વભાવ છે સહુજનને કરવા છે સુખી રે નથી દુખી રે સહુ એહ અરથે આવ્યા છે દયાળ રે દયાળ દયાળ એટલે દયાળુ મહારાજને દયા આવી રોવા લાગ્યો ને ઓલો જો એક તો એને દેહના સંબંધીની વાત કરી એટલે એટલો ખોટો હતો 1000 રૂપિયાની સોનામોર એની આરે હતી એટલે ધનમાં ખોટો હતો તોય મહારાજને દયા આવી રડવા લાગ્યો ને કેવા દયાળુ મહારાજ છે બોલો મહારાજ કે જો પણ પહેલાં છે ને મહારાજ એને થોડો ધમકાવ્યો સાંભળ ભગવાન સિવાય બીજી કોઈ વાત કરતા નહીં તમે પણ ત્યાગી થયા છો માટે આમ વર્ષો તો જ હું તમારી સેવા કરીશ બીજી કોઈ વાતો ના જોઈએ મારે રામ પ્રતાપભાઈ રડે ને ઈચ્છારામ રડે ને સુવાસીની ભાભી રડે ને આ રડે ને ઓલા રડે ને કાંડુ જાળીને લઈ જશે ને અયોધ્યામાં બધા આમ કરે છે કાંઈ નહીં કોઈ વાત નહીં કરવાની મારી આગળ પૂર્વની ફાવશે એવું થશે સેવકરામ કે બધું કરીશ બોલવાનું નહીં કોઈ વાત હા જો તમે આવી રીતે રહેશો તો હું તમારી સેવા ચોક્કસ કરીશ કેવો મહારાજનો સ્વભાવ જોવો તો ખરા ધર્મ પડાવવાની અંદર મજબૂત અને ખોટો થોડોક જીવ હોય તો પણ એનું કલ્યાણ કરવાની અંદર ભગવાન સ્વામિનારાયણ તૈયાર એની સેવા કરવા માટે તૈયાર કેવો દયાળુ સ્વભાવ આટલું જાણ્યા પછી દુખ્યો દેખી ન ખમાય દયા આની રે મહારાજનો સ્વભાવ છે દુખ્યો જોઈ ન શકે ભગવાન સિવાય બીજી કોઈ વાત કરતા નહીં તમે પણ ત્યાગી થયા છો માટે આમ વર્ષો તો જ હું તમારી સેવા કરીશ જે કહેશો તે લાવીને આપીશ જે કહેશો એ લાવીને આપીશ ત્યારે સેવકરામે આવો નિયમ લીધો ભગવાન સિવાયની વાત કરવી નહીં સેવકરામે પાણી મૂક્યું હું ભગવાન સિવાય બીજું કંઈ નહીં બોલું હવે જો ભગવાન સિવાયની બીજી વાત કરું તો મારી માતામાં ફેર છે આવા સમ લેવડાવ્યા મહારાજે બોલો જો ભગવાન સિવાય બીજી કંઈ બોલું તો મારી માતમાં ફેર છે તબ તેહી ધારે નિયમઈ હરિબિન કરની ને બાત હરિબિન કરે જો બાત જબ તબ ફેર તેહી માત મારી મામા ફેર એવું કીધું એમ સમજજો પછી શ્રીહરિ રસ્તામાં આવતા એક ગામમાં આવ્યા તે ગામ બહાર સારી ફૂલવાડી હતી તેમાં એક મોટો વડ હતો વડમાં 1000 ભૂત રહેતા હતા 1000 ભૂત ઓળખો છો ભૂતને મળ્યા છે ક્યારે હામાં બોલાવા છે આપણે 1000 ભૂત રહેતા હતા વરનીએ કેળના પાન લાવીને એની પથારી કરી મહારાજે કેળ બનાના આવે ને એના પાન આવે ને એ પાનની પથારી કરી આખી કેટલી ખબર છે વચનામૃતમાં મહારાજે કીધું એક હાથ ઊંચી પથારી આવડી એક હાથ ઊંચી પથારી એટલા પાન મહારાજ લાવ્યા અને પથારીની અંદર સેવકરામને સુવાડ્યા મહારાજ શું કરે સેવકરામને ઝાડા થઈ જાય એટલે પેલું ધોત્યું બગડી જાય મહારાજ ધોત્યું કાઢે ધોયાવે હૂકવી દે પાછું બીજું પહેરાવે પછી એની પાસે જે સોનામોર હતા ને રૂપિયા એમાંથી એક રૂપિયો મહારાજને દે એટલે મહારાજ એ રૂપિયો લઈને જાય બજારમાં જઈને ઘી લાવે લોટ લાવે શીરો બનાવે શું ખવડાવવાનો આને શીરો ભજીયા પૂરી બધું ખાય અને પછી એ જમી લે પણ મહારાજને કોઈ દિવસ પૂછે નહીં તમે ખાધું કે ના ખાધું કોઈ દિવસ ના પૂછે લેવા કોણ જાય મહારાજ બનાવે કોણ ખાય કોણ પણ કોઈ દી મહારાજને ના કે તમે અમારી ભેગા થોડો શીરો જમો ને તમે અમારી થોડું આ રોટલી બનાવો છો જમો ને કોઈ દી ના કે કેવો હશે બોલો મહારાજ ઉપર કંઈ ઉપકાર કર્યો તો મહારાજને એને ઉપાડ્યા હતા ક્યારે મહારાજ એની સેવા કરે પણ મહારાજને એક એનો ઉપકાર હતો કયો ઉપકાર હતો મહારાજ અને મોટાની આ રીત છે કોઈએ એના માટે થોડુંક પણ કર્યું હોય ને એને ક્યારેય પણ આખી જિંદગી એ ભૂલતા નથી મહારાજને ગોપિકા ગીત શીખવાડ્યું હતું એને શ્રીમદ ભાગવતનો ભણેલો હતો ને અયોધ્યામાં ગોપિકા ગીત શીખવાડ્યું હતું એટલે મહારાજને એમ થયું કે એનું ઋણ ચૂકવવાનો મારે આ અવસર છે એટલે મહારાજ એની સેવા કરી બાકી તો મહારાજ ખોટા ત્યાગી ભેગા રહે જ નહીં
પણ તોય મહારાજે એની સેવા કરી, એનું ઋણ ચૂકવવા. બે મહિના સુધી મહારાજે સેવા કરી. કેટલા મહિના? બે મહિના. એને વજન જ નહીં ઉપાડવાનું, બધું મહારાજ વજન ઉપાડે. અને સેવકરામને સુવાડ્યો. સાધુને લોહીખંડ પેટ બેસનું થયું હતું તેવી બીમારીમાં શ્રીહરિ તેની સેવા કરતા, તેની સાથે કોઈ હતું નહીં. વળી તે અતિશય નિરાશ થઈ ગયેલો દેખાતો એટલે શ્રીહરિએ તેના ઉપર અત્યંત દયા કરી. બે માસ સુધી તેની સેવા કરી, બે મહિના સેવા કરી. પછી તો તે નિરોગી થઈ ગયો. પછી તો શેર શીરો પચાવી દે એવો થઈ ગયો, 500 ગ્રામ શીરો બેઠો બેઠો ખાઈ જાય એવો થઈ ગયો, મજબૂત પાછો. પછી ત્યાંથી ચાલ્યા. તેનો એક મણ જેટલો જે ભાર હતો તે શ્રીહરિ મુકાવતો. 40 પાઉન્ડ, 40 પાઉન્ડ જેટલું વજન મહારાજના માથે મુકાવે અને સેવકરામ એકલી માળા લઈને આલે. મફતનો સેવક. જગત આવું જ છે, જાજુ તો આવું જ છે. ગરીબો એને ડબાવે, એકલી માળા લઈને ચાલે. મહારાજને નથી ખાવાનું પૂછ્યું. મહારાજ શું કરતા? એને ખવડાવી, આ તો પૂછે જ નહીં મહારાજને. એટલે મહારાજ પાછા વસ્તીમાં જઈને ભીખ માગે, કંઈ મળે તો જમે, નહીં તો મહારાજ ભૂખ્યા સૂઈ જાય. પણ આ કોઈ દિવસ એવું ના કે આ 15 વર્ષનો છોકરો મારી માટે રસોઈ બનાવે, બજારમાં લેવા જાય અને એ ના જમ્યા હોય અને હું જમી લઉં. આટલો હાજો થઈ ગયો તોય હજુ મને એવું ભાન નથી કે ચાલો એને થોડું જમાડું. પાછું વજનય ના ઉપાડે, બધું મહારાજના માથે નાખે. મહારાજને તો એક રૂમાલ રાખવો એ ગમતો નહોતો. મહારાજને રૂમાલ આપો ને તો એનું વજન લાગતું. આવો સ્વભાવ મહારાજ કે અમારો હતો. એ એકલી માળા લઈને આમ 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 ચાલ્યા કરે. પછી મહારાજને થયું કે હવે આને પરચો પૂરવો પડશે. હવે હા બરાબર ખાઈ પીને થઈ ગયા છે પાકા. પછી તો નિરોગી થઈ ગયો એટલે ત્યાંથી ચાલ્યા. પોતે હાથમાં ખાલી માળા લઈને ચાલતો, શ્રીહરિના સુખ દુઃખની કાંઈ સંભાળ રાખતો નહીં. પોતે પોતાને માટે વરની પાસે પાકી રસોઈ બનાવડી અને નિત્ય હરખાઈથી જમતો. હરખ પહેરા વરની શીરો બહુ સારો છે, ભજીયા તો બહુ ટેસ્ટી. પણ કોક દી પૂછતો ખરો એને કે તમારે ખાવા છે કે નહીં. ઓહો શાક તો બહુ સરસ બન્યું છે, બહુ ફાઇન, બહુ સરસ, બહુ સરસ. કોને શીખવાડ્યું તું તમને? મહારાજ કે બોલતો નહીં, મેં ના પાડી છે ને ભગવાન શિવે, કંઈ વાત નહીં, જતો રહો જતો રહો. સારું સારું સારું, વાંધો નહીં. આખી જેટલું બનાવ્યું બધું એકલો જ ખાઈ જાય, મહારાજને બિલકુલ આપે નહીં. એટલે એવું ક્યારેય કરવું નહીં. શ્રીહરિ પોતે તો ગામમાં જઈને જમી આવતા, ક્યારેક જમવાનું મળતું અને ક્યારેક તો ઉપવાસ કરવો પડતો. આ હા મહારાજની દયા જબરી કહેવાય. ઉપવાસ કરીને પણ ઓલાને જમાડે, આનું નામ મહારાજ. એટલે દયાળુમાં આજ સુધીમાં જેટલા અવતારો આ પૃથ્વી પરથી, આમાં શ્રીજી મહારાજ જેવો દયાળુ કોઈ નથી. એની દયાળુતા પણ સર્વોપરી છે. કેવી છે? સર્વોપરી દયાળુ છે. પણ તે સાધુ વર્ણીથી ક્યારેય દરકાર રાખતો નહીં, તેથી સેવકરામને અતિશય કૃતજ્ઞ જાણીને નિર્દય માનીને શ્રીહરિએ તેનો ત્યાગ કર્યો. એક તો નિર્દય પણ કહેવાય અને કૃતજ્ઞ પણ કહેવાય, એનો ત્યાગ કર્યો. એટલે મહારાજ આપણને પણ કહે છે, નિર્દય હોય ને અને કૃતજ્ઞ હોય એનો ત્યાગ કરી દેવો, એમાં બહુ દુઃખ ના લગાડ્યા કરવું, છોડી દેવા. શ્રીહરિનો તો સહજ સ્વભાવ એવો હતો, ભાર નામે કાંઈ પણ રાખતા નહીં. પછી શોભાના નિધિ સુંદરશ્યામ ઘનશ્યામ વેંકટાદ્રી પહોંચ્યા. મહારાજે એને છોડી દીધો, વેંકટાદ્રી ગયા. વેંકટ, વેંક એટલે પાપ, વેંકટ એટલે પાપનો જે નાશ કરે એને વેંકટ કહેવાય. એ વેંકટાદ્રી જે પર્વત છે, અદ્રી એટલે પર્વત, એને શેષાચલ પણ કહે છે. શેષનું સ્વરૂપ ગણાય છે પહાડ. ત્યાં બાલાજી ભગવાનનું મંદિર છે. ત્યાં આગળ પુષ્કરની સરોવર છે, એની પશ્ચિમ બાજુએ વરાહ ભગવાનનું મંદિર છે. એ વરાહ ભગવાનના દર્શન કરીને પછી બાલાજી ભગવાનના દર્શન કરવા આવો રિવાજ છે. અને ત્યાં જે દર્શન કરે એના સંપૂર્ણ પાપ નાશ થાય આવી માન્યતા છે. દક્ષિણમાં તીર્થ છે, ત્યાં અનેક યાત્રાર્થીઓ જાય છે. ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ હતું તેના દર્શન કર્યા. અનેક જીવોનો ઉદ્ધાર કરવામાં પ્રવીણ આવા શ્રીહરિ ત્યાં 5 દિવસ રહ્યા. પછી ત્યાંથી ચાલતા થયા. શિવ કાંચીને વિષ્ણુ કાંચી આવ્યા. આ કાશી અને કાંચી બે શિવજીની બે આંખો કહેવાય છે. એમાં વિષ્ણુ કાંચી અને શિવ કાંચી 2 માઇલ દૂર છે. જ્યાં શિવ કાંચી છે ત્યાં ભગવાન શિવજીનું મંદિર છે અને જ્યાં વિષ્ણુ કાંચી છે ત્યાં વરદરાજ વિષ્ણુજીનું મંદિર છે. એ બે માઇલ જ દૂર છે. એ પણ એક પવિત્ર તીર્થ કહેવાય છે. ત્યાં મહારાજ ગયા, કેટલાક દિવસ રોકાયા. વર્ણીએ બંને સ્થળે પ્રશ્નોત્તર કર્યા. એમના મતના જે સાર હતો એ બધો ગ્રહણ કર્યો. વન પર્વતને તીર્થોમાં સાર દેખાતો તેને શ્રીહરિ ગ્રહણ કરતા, જે અસાર દેખાતો તરત ત્યાગ કરતા. સાર જણાય વિના પ્રેમ થતો નહીં. તે પછી શ્રીહરિ શ્રીરંગ ક્ષેત્ર આવ્યા. શ્રીરંગ ક્ષેત્રની અંદર શેષશૈયામાં પોઢેલા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. રામાનુજાચાર્યની આ તીર્થભૂમિ કહેવાય છે. અને જે આગળ વેંકટાદ્રી જે કીધો એ વેંકટ
અદરી ઉપર એ શેષાચલ ઉપર રામાનુજાચાર્ય દંડવટ કરતા કરતા ઉપર દર્શને ગયેલા. એ મહારાજ શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. એક શ્રીરંગ ક્ષેત્રની અંદર કાવેરી ગંગા, એ કાવેરી ગંગામાં મહારાજ નાયા. ત્યાં એક ઘણી સુંદર શોભાયમાન ફૂલવાડી હતી, એમાં જઈને ઉતર્યા. અનુપમ કાવેરી નદીને કિનારે ફળફૂલ અપાર થતા હતા. ત્યાંના રાજાએ પ્રસન્ન થઈને શ્રીહરિને ત્યાં રાખ્યા. શ્રીહરિ બે માસ સુધી ત્યાં રહ્યા. શ્રીરંગમાં વૈષ્ણવો અપાર રહેતા, નાટક ચેટક કરે એવા લોકો પણ ત્યાં ઘણા રહેતા. એ લોકો બહુ કુકર્મ હતા. શ્રીહરિએ તે બધાને જીતી લીધા, સદાચારમય સ્વધર્મ ચલાવ્યો અને ત્યાં ધર્મનો ડંકો વગાડી દીધો. મહારાજ ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા છે. શ્રીરંગ ક્ષેત્રની અંદર બે મહિના સુધી મહારાજ રોકાયા. ત્યાંના રાજાએ મહારાજની ખૂબ સેવા કરી. ત્યાં આગળ રહેલા જે કુકર્મી લોકો, ખોટું કરવાવાળા હતા, એ બધાને મહારાજે ઉઘાડા કર્યા અને ત્યાં ધર્મનો ડંકો મહારાજે વગાડી દીધો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતમ સાગરના દ્વિતીય પુરમાં શ્રીહરિ તીર્થો કરતા કરતા કાવેરી શ્રીરંગ પધાર્યા એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. મહારાજ કાવેરી નદીના શ્રીરંગ ક્ષેત્રની અંદર છે. 43 તરંગ અહીં પૂર્ણ થયા છે. શ્રી ગણેશ્યામ મહારાજની